ભાજપે પંચમહાલના કાલોલમાં સુમન ચૌહાણને ટિકિટ આપી. સુમન ચૌહાણ એટલે બાહુબલી નેતા અને સાંસદ પ્રભાસસિંહ ચૌહાણના પુત્રવધુ. અગાઉ પરિવારમાં ટિકિટ મળે તે માટે પ્રભાસસિંહે મૂછોનો તાવ મરડી મોવડીઓનું નાક દબાવ્યું અને ટિકિટ આવી પ્રભાસસિંહના પુત્રવધુને. પ્રભાસસિંહ અને ભાજપ મોવડી વચ્ચેનું સમાધાન થઈ ગયું, પરંતુ પ્રભાસસિંહના ઘરમાં ટિકિટને લઈને ઝઘડો શરૂ થઈ ગયો. ભાજપે સુમન ચૌહાણને ટિકિટ જેવી આપી કે તેમના સાસુ રંગેશ્વરી નારાજ થઈ ગયા અને તેમણે આ ટિકિટનો વિરોધ કર્યો અને ખુલ્લેઆમ ધમકી પણ આપી દીધી. જનતા પાર્ટીએ મને વિશ્વાસ મને ટિકિટ આપી છે તો હું બધા ખૂબ ખૂબ આભાર માનું છું અને હું જંગી બહુમતીથી હું જીતીને આવીશ. રોડ, રસ્તા, પાણી, વીજળી, બાકીના કામો હું પૂર્ણ કરીશ. હા, આપણે એમાં તો કશું નહીં કહેવાનું. નારાજ થયેલા સુમન ચૌહાણના સાસુ રંગેશ્વરીએ ટિકિટની જાહેરાત થયા બાદ થોડી જ મિનિટોમાં પ્રભાસસિંહના પત્નીએ ફેસબુક પર પોસ્ટ મૂકી પતિ પ્રભાસસિંહને ખુલ્લેઆમ ધમકી આપી દીધી કે હિંમત હોય તો કાલોલમાં આવીને પ્રચાર કરી જુએ. રંગેશ્વરીએ ધમકી આપતા ચેલેન્જ પણ આપી દીધી. સુમન ચૌહાણ પ્રભાસસિંહના પુત્ર પ્રવીણસિંહના પત્ની છે અને તેમને ટિકિટ મળતા તેમના ઘરે તો જશ્નનો માહોલ દેખાઈ રહ્યો છે, પરંતુ પ્રભાસસિંહના પત્ની રંગેશ્વરી નારાજ છે. આશ્ચર્યની વાત તો એ છે કે વહુ સુમન ચૌહાણ કરતા સાસુ રંગેશ્વરી ઉંમરમાં ઘણા નાના છે અને તેમને પણ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવાના અભરખા હતા. જો કે આ અભરખા પૂરા ન થતા અને હવે વહુ સુમનને ટિકિટ મળતા તેમને તલવાર તાણી છે, ત્યારે જોવાનું રહેશે કે પ્રભાસસિંહ ઘરમાં ટિકિટને લઈને સર્જાયેલો ડખો કેમ કરીને પાર પાડે છે. પંચમહાલથી જયેન્દ્ર ભોઈ, ઝી મીડિયા.